હવે અહીંયા અપૂર્ણાંકોનો ગુણાકાર જ્યારે આપણે કરતા હોય બરાબર છે ત્યારે થોડીક બાબતો ધ્યાનમાં રાખવાની બરાબર કારણ કે તમને કોઈ પણ બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો કીધો હોય ત્યારે ગુણાકાર કઈ રીતના થાય એ તો આપણે જોઈ લીધું છે કે બંને અંશનો અને બંને છેદનો ગુણાકાર થાય પણ તમને આગળ એવું પૂછેલું હોય કે હવે તમે બંને અપૂર્ણાંકોનો ગુણાકાર કર્યો તો તમારે આગળ એક સ્ટેપ વધારે એ કરવાનું હોય કે એવું કહેવાનું હોય કે અપૂર્ણાંકોનો જે જવાબ આવ્યો છે એ જવાબ છે એ અપૂર્ણાંક કરતાં મોટો આવ્યો છે કે નાનો આવ્યો છે આવું તમને પૂછેલું હોય બરાબર ત્યારે શું કરવાનું કે જ્યારે આપણે કોઈ પણ બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરીએ છીએ ત્યારે એમાં ત્રણ કન્ડિશન હોય છે કે બરાબર ત્રણ પ્રકારના અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો થાય પહેલો ઓપ્શન શું છે કે અથવા તો જે બંને અપૂર્ણાંક તમને ગુણાકાર કરવા માટે આપ્યા છે બંને છે એ શુદ્ધ અપૂર્ણાંક હોય અથવા તો બંને અપૂર્ણાંક જે તમને ગુણાકાર કરવા માટે આપેલા છે એ બે અશુદ્ધ હોય અથવા એક છે એ શુદ્ધ હોય અને એક છે એ કેવો હોય અશુદ્ધ હવે શુદ્ધ એટલે શું થઈ આપણે શીખેલા હતા ફરીથી રિવિઝન કરીએ કે જે એનો અંશ જે છે એ નાનો હોય અને છેદ છે એ કેવો હોય મોટો હોય તો જ્યારે તમને આવા બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો કીધો હોય કે જે બંને અપૂર્ણાંકોમાં એના અંશ છે એ નાના હોય અને છેદ છે એ મોટા હોય ત્યારે એ અપૂર્ણાંકોનો જે એ અપૂર્ણાંકનો જે જવાબ છે એ જવાબ કેવો આવશે તો કે તમારા ક્વેશ્ચનની અંદર જે બે શુદ્ધ અપૂર્ણાંક આપેલા છે એ બંને શુદ્ધ અપૂર્ણાંક કરતા જવાબ કેવો હશે નાનો હશે બરાબર છે બીજો ઓપ્શન શું છે કે બંને અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો હોય એટલે કે તમને જે બે અપૂર્ણાંક ગુણાકાર કરવા માટે આપેલા છે એ બંનેના અંશ મોટા હોય અને છેદ કેવા હોય નાના હોય તો જ્યારે તમને આવા બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો કીધો છે ત્યારે અપૂર્ણાંકનો જે જવાબ આવશે એ જવાબ તમારા ક્વેશ્ચનની અંદર જે બે અપૂર્ણાંક આપેલા છે બે અપૂર્ણાંક કરતાં કેવા હશે મોટો હશે બરાબર છે જે જવાબ છે એમ અને એક શુદ્ધ અપૂર્ણાંક હોય અને એક અશુદ્ધ અપૂર્ણાંક હોય એટલે કે તમને જે બે રકમનો ગુણાકાર કરવાનો કીધો છે એ રકમમાં એક રકમનો છે એ અંશ નાનો હોય અને છેદ મોટો હોય અને એક રકમનો છેદ નાનો હોય અને અંશ મોટો હોય એટલે કે એક શુદ્ધ હોય અને એક અશુદ્ધ હોય આવી રીતના જ્યારે ગુણાકાર કરવાનું કીધું હોય ત્યારે ઉલટું થઈ જાય જો બંને શુદ્ધ હોય તો શુદ્ધ કરતાં જવાબ નાનો આવે પણ જો એક શુદ્ધ અને એક અશુદ્ધ હોય તો એ શુદ્ધ કરતાં એની કિંમત કેવી થઈ જાય મોટી થઈ જાય જ્યારે બે અશુદ્ધનો આપણે ગુણાકાર કરતા હતા ત્યારે અશુદ્ધ કરતાં જવાબ મોટો આવતો હતો પણ અશુદ્ધની સાથે એક શુદ્ધ અપૂર્ણાંક આવી ગયો તો એનો જવાબ અશુદ્ધ કરતાં કેવો થઈ જશે નાનો હવે આ જે ત્રણે ત્રણ વસ્તુ મેં સમજાવી એમાં આઈડિયલની અંદર આવો જે શુદ્ધ અપૂર્ણાંકવાળો તમને ખાલી જગ્યા પૂછેલી છે 32મા નંબરની ખાલી જગ્યા એટલે એમાં આપણે જવાબ શું લખવાનો થશે શુદ્ધ અપૂર્ણાંક બરાબર પછી અશુદ્ધ અપૂર્ણાંકવાળી છે 38મા નંબરની ખાલી જગ્યા એમાં તમને એવું પૂછેલું છે કે બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો જવાબ અશુદ્ધ અપૂર્ણાંક કરતાં કેવો આવે તો કે મોટો આવે બરાબર છે અને 43મા નંબરની ખાલી જગ્યા છે એમાં એવું પૂછેલું છે કે જ્યારે એક શુદ્ધ અપૂર્ણાંક અને એક અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરીએ ત્યારે જવાબ ખાલી જગ્યા કરતાં નાનો આવે તો કોના કરતાં નાનો આવે તો કે અશુદ્ધ અપૂર્ણાંક કરતાં અને ખાલી જગ્યા કરતાં મોટો આવે તો કોના કરતાં મોટો આવે તો કે શુદ્ધ અપૂર્ણાંક કરતાં હવે અહીંયા તમને નિશાની જ્યારે મૂકવાનું કે બરાબર છે ત્યારે નિશાનીનો ઉપયોગ કરવાનો થાય તો ત્રણ પ્રકારની નિશાની આને કહેવાય લેસ ધેન આ ગ્રેટર ધેન અને બરાબર જે બાજુ નિશાનીમાં જે બાજુ મોઢું ખુલ્લું હોય એ બાજુ મોટી સંખ્યા રાખવાની